સમગ્ર હિન્દુસ્તાનમાં ફટાકડા ફોડીને લોકો દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભીલ સમાજના લોકો દિવાળી નથી ઉજવતા અહીંના આદિવાસી લોકો વડીલોને જૂની પરંપરા પ્રમાણે જ્યારે ખેતીના પાકમાંથી ઉપજ મેળવી તેમાંથી ખર્ચ કરીને અલગથી દિવાળી ઉજવશે અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે દિવાળી ઉજવે છે સમગ્ર ભારતમાં આજે લોકો અલગ અંદાજમાં છોટાઉદેપુર જિલ્લામાં આવેલ આદિવાસી ભીલ સમાજ આજે દિવાળી નથી ઉજવતો અહીંના લોકો હાલમાં ખેતી કામમાં વ્યસ્ત છે અને તેઓમાં જુદા જુદા પાક મકાઈ અડદ કપાસ અને ડાંગર જેવા પાક છે તેને લણવામાં વ્યસ્ત છે એટલું જ નહીં એક જ પરિવારમાંથી અમુક સભ્યો ધંધા રોજગાર અને ખેતી કામ માટે સૌરાષ્ટ્રમાં ગયા છે તેઓ પણ દેવ દિવાળીના પર્વના સમયે પરત વતનમાં આવી જશે ત્યારે ગામના વડીલો દિવાળી ક્યારે ઉજવવી તે ચોક્કસ દિવસ નક્કી કરશે દિવાળી આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ નગારા વગાડીને ઉજવવામાં આવશે આજે સમગ્ર દેશની અંદર દિવાળીનો પર્વ ઉજવાય છે પણ આ છોટાદીપુર જિલ્લાના જે પૂર્વ પટ્ટીના ભીલ સમાજ અને ડુંગરાભીલ સમાજ આ દિવાળીનો પર્વને ઉજવતા નથી એનું કારણ છે કે અમારી જે સમાજ છે એ બધી જ કાઠિયાવાડમાં હોય અને કાઠિયાવાડમાં એટલે મજૂરી કરવા જતા હોય વધતા જે ઘરે રહેલા હોય એ ઊભા પાક જે ખેતરમાં હોય એનું લડના કરતા હોય અમારી પહેલાંથી રીત છે કે જ્યાં સુધી ખેતરનો પાક ઘરમાં ન આવે ત્યાં સુધી આ દિવાળીને મનાવતા નથી કારણ કે એ જે ખેતીનો પાક બધો ભેગો કરવામાં લાગેલા હોય એક ખેતર ખેતીનો પાક ભેગો થઈ ગયો હોય કાઠિયાવાડમાંથી લોકો થોડા ફ્રી થયા હોય એટલે દિવાળીની તારીખ અમુક ટાઈમે નક્કી કરતા હોય ગામના લોકો બે પાંચ પચીસ જણા બહેને કે આ દિવસે આપણે દિવાળી મનાવવાની પરંતુ અમારી દિવાળી કેવી છે કે જે શેરબજારની અંદર ઘાટે જે દિવાળી ઉજવાય છે એ રીતે અમારી દિવાળી નથી ઉજવાતી અમારી દિવાળી બિલકુલ સસ્તી એટલે વાસળી વગાડીને મોટા રામ ઢોલ વગાડીને બધા ગામ લોકો ભેગા થઈ નાચ ગાન કરીને અમારી દિવાળી ઉજવતા હોય છે એટલે આ રીતે અમારી સમાજ દિવાળીને મનાવે છે અને નથી ઉજવતા એનું કારણ કે જે ખેતરોમાં જે કામ હોય એ પૂરું કર્યા વગર નથી ઉજવતા દિવાળી અને એ આ દેવ દિવાળી અથવા એના પછીના અમે આ દેવ દિવાળીને ઉજવીશું આજે આખા દેશમાં દિવાળી ચાલી રહી છે એ દેશમાં દિવાળીનો મહોલ તો આજેથી ચાલો થયો કહેવાય આજ મોટી દિવાળીથી પણ અમારા ડુંગર વિસ્તારની અંદર ચાલતું નથી કહેવાય આજ એક દિવસ નક્કી કરવામાં આવે છે કે અમુક દિવસે દિવાળી છે ડુંગર વિસ્તારના અંદર એવું છે કે આદિવાસી વિસ્તારમાં ગામજનો નક્કી કરે વડીલો અને નાના મોટા બહેને નક્કી કરે કે અમુક દિવસે દિવાળી છે તો દિવાળીનો તહેવાર કહેવાય છે અમારે તો એવી રીતે જ ઉજવી શકીએ છે અને ડોલ વાછડી વગાડીને અમે દિવાળી ઉજવીએ છીએ ફટાકડા ફૂડતા નથી અને બાપ દાદાથી કરતા આવ્યા એવી રીતે જ અમારે અહીંયા દિવાળીનું ઉજવણી કરી શકીએ તડવી દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર